સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામરોલી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજિત 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 84 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 28 સમૂહ લગ્નોત્સવ તારીખ 28/4/2024 રવિવારના રોજ પ્રાંતિજના મામરોલી ગામ ખાતે આવેલ સમાજવાડી ખાતે યોજાયો હતો, જેમાં 84 નવ યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. તો આ પ્રસંગે સાબરકાંઠા ભાજપના મહિલા ઉમેદવાર શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજ તથા સમૂહ લગ્ન સમિતિની કામગીરીને બિરદાવી હતી. તો પ્રાંતિજ તલોદ તાલુકાના ઠાકોર ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને સમાજના પ્રમુખ જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય તથા સમાજના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી લાલસિંહ રાઠોડ, મંત્રી ભરતસિંહ મકવાણા, સહમંત્રી જીવનસિંહ ચૌહાણ, ખજાનજી રાયસિંહ મકવાણા, ઓડિટર દશરથભાઈ મકવાણા સહિત સમાજના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો સહિત 60,000 પણ વધારે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. મામરોલીની પવિત્ર ભૂમિ પર આજના 28મા સમૂહ લગ્ન પ્રસંગે એક ખૂબ મોટી મહેરામણ પર આ 84 દીકરા દીકરીઓનું લગ્ન હોય ત્યારે ખૂબ સારી સંખ્યામાં એ બધા હાજર રહ્યા. અમારા સાધુ સંતો, અમારા સમાજ અગ્રણીઓ, પત્રકાર મિત્રો અને સર્વે બધાને ખૂબ સારી એવી વાતાવરણની અંદર અને સારી જગ્યાએ આનંદ માણી અને આજનો પ્રસંગ ખૂબ સારો દીપાવ્યો. અને આ તમામ નવ દંપતીને મારા ભગવાન શ્રી રામને પ્રાર્થના કે એમને ખૂબ સુખી કરે અને આવનારું ભવિષ્ય એમના માટે ખૂબ શ્રદ્ધાય નિવરે અને કુરુ જવાથી દૂર રહે અને શિક્ષણથી માટે ખૂબ આગળ તેવી આશા સાથે ભારત માતા કી જય. મામરોલ મુકામે પ્રાંતિજ તલોદ ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 28મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. સમાજના ભાઈઓ, બહેનો, દીકરા દીકરીઓ ખૂબ ઉત્સાહથી પ્રસંગ એક મેરાની ટાઈપ માની રહ્યા છે. સવારથી તમામ અમારા સમાજના આગેવાનો, નાના મોટા કાર્યકરો તરીકે ભાગ લઈને હું કોણ છું, કેવો હોદ્દો છે, આ બધુંને પર રાખીને સમાજની સેવામાં તલ્લીન બન્યા છે. હું સાક્ષી છું કે રાત દિવસ મથીને આટલા 84 સમૂહ લગ્ન દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. સહેજ પણ કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, ઉની આંચ પણ કોઈને આવતી નથી. રંગે ચંગે ભોજન સાથે ખૂબ આનંદથી આ પ્રસંગ મનાવીએ છીએ અને અમે તો અમારા સમાજનો પણ આભાર માનીએ છીએ કે ખૂબ શાંતિથી અમને બધાને ખૂબ સહયોગ આપે છે અને ભવિષ્ય પણ આપતા રહે એવી અમે બધા વતીથી વિનંતી કરીએ છીએ. બીજું, 84 જેટલા સમૂહ લગ્ન અમારા દીકરા દીકરીઓ આજે નવજીવનમાં પહેલો પ્રવેશ કરી રહ્યા છે. હમણાં સત્કાર સમારંભ પણ એમનો થશે અને હજી તો 11 વાગ્યા છે અને એટલું ચોક્કસ કહીશું કે એક પ્રસંગ ઘરે કરતાં કરતાં રાત પડતી હોય આ 84 પ્રસંગો હમણાં 11 વાગ્યા હમણાં 1.5 કલાકમાં પણ અમારા લગ્ન પૂરા થઈ જશે. એમાં અમારા સાધુ સંતો મહંતોના પણ આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, માતાજીની કૃપા દયાથી આ કરીએ છીએ. ક્યાંય પણ વિઘ્ન આવતું નથી તો દરેકને અમે આભાર માનીએ છીએ અને ખૂબ આનંદથી આ પ્રસંગ મનાવીએ છીએ. આભાર. ભારત માતા કી જય.